સુરતમાં પાલિકાની કતરગામ ઝોન ઓફિસે શાકભાજીના વિક્રેતાઓએ વેચાણ શરૂ કરી દેવાની માંગ સાથે હોબાળો કર્યો। શાકભાજીનું વેચાણ શરૂ કરે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે। કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વેપાર શરૂ કરી દેવામાં માંગ કરવામાં આવી છે। સુરતના કતરગામમાં કંતારેશ્વર મહાદેવ મંદિરની આસપાસ શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા શાકભાજીના વેપારીઓની સ્થિતિ કથળી છે। વિશ્વકર્મા સોસાયટી પાસે શાકભાજીના વેપારીઓ વર્ષોથી વેપાર કરે છે। કોરોના સંક્રમણ દરમિયાન તેમને શાકભાજી વેચવાથી રોકવામાં આવ્યા હતા, પરંતુ હવે સ્થિતિ સુધરી છે ત્યારે તેઓ ફરીથી શાકભાજીનું વેચાણ શરૂ કરે તેવી વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે। ગાઈડલાઈનનું પાલન કરીને વેપારીઓ શરૂ કરી શકે તેઓ એક સુરમાં રજૂઆત કરી છે। અધિકારીઓના સહયોગથી માંગ કરવામાં આવી હતી। ગરીબ શાકભાજીના વેપારીઓએ પોતાની રોજીરોટી વર્ષોથી આ વિસ્તારમાં મેળવે છે, જ્યારે કોરોના સંક્રમણ દરમિયાન તમામ ગાઈડલાઈનનું પાલન કરીને તેમણે પોતાનો વેપાર કર્યો હતો, છતાં શહેરમાં કોરોના સંક્રમણ વ્યાપ ખૂબ વધતો તેમણે અધિકારીઓની સૂચનાનું પાલન કરીને વેપાર ધંધો બંધ કરી દીધો હતો। પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે હવે તેમની પાસે માત્ર આ એક જ વિકલ્પ છે, તેથી અધિકારીઓ થોડો સહયોગ કરે તો તેઓ ફરીથી કોરોના સંક્રમણની ગાઈડલાઈનનું પાલન કરીને વેપાર શરૂ કરી શકે તેવો એક સુરમાં તેમણે રજૂઆત કરી હતી। કતારગામ ઝોનના અધિકારીએ રજૂઆત કરી હતી, રોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। કતારગામ ઝોન ખાતે પહોંચીને શાકભાજીના વેપારીઓએ જ્યાં સુધી અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આ વિસ્તારમાં શાકભાજી વેચવા દેવાની મંજૂરી આપવા બાબતે પોતાની વાત મૂકી હતી। કતારગામ ઝોનના અધિકારીને રજૂઆત કરી અન્ય કોઈ વિકલ્પ જગ્યા પર અમને ખસેડવામાં આવે તો અમે ત્યાં પણ જવા માટે તૈયાર છીએ, પરંતુ ત્યાં સુધી અમારી રોજગારીનો પ્રશ્ન કેવી રીતે હલ થશે તે અંગે પણ નિર્ણય લેવો જોઈએ। જે હરિહર નગર સોસાયટીમાં છે ને, આ શાકભાજીવાળા બિચારા 200-500 રૂપિયાની મજૂરી માટે ત્યાં કામ કરી રહ્યા હતા, પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આવીને એ લોકોનો માલ ભરી જતા હતા, એ લોકોને ત્યાં ધંધો નહોતા કરવા દેતા। આ કોરોના કાળની અંદર આ બધાની રોજીરોટી છીનવાય છે, ત્યારે આમાં નાના માણસો એની રોજીરોટી માટે જે શાકભાજી વેચે છે એની વૈકલ્પિક અને વ્યવસ્થા કરવાની જવાબદારી ખરેખર સુરત મહાનગરપાલિકાની હોય, જે એ લોકોને કરી નથી, એટલે એ લોકોએ આ રોડ પર બેસીને કામ કરવું પડે છે। અમે પણ માનીએ છીએ કે અમે ખોટું દબાણ ન કરવું જોઈએ, અને આ લોકો ખાતરી આપે છે કે એ લોકો દબાણ નહીં કરશે, પણ અમે સ્થાનિક કોર્પોરેટરોને પણ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવા નાના માણસોને તમે ધંધો રોજગાર કરવા દો, એ લોકોના નાના નાના છોકરા છે, બાળકો છે, તમામ સ્થાનિક કોર્પોરેટરોને પણ આ નમ્ર વિનંતી છે, તમારા પણ બાળ બચ્ચા હશે ને તમારે બી ક્યાંક ને ક્યાંક શાકભાજી ખાવાની આવે છે, આ લોકોની પર દયા કરીને આ લોકોને પણ તમે ત્યાં ને ત્યાં એ લોકો બેસે, એ લોકો સોશિયલ ડિસ્ટન્સનું વ્યવસ્થા અને જ્યાં સુધી એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી બેસવા દો, અને એ લોકોની જલ્દથી જલ્દ વૈકલ્પિક વ્યવસ્થા થાય એવું આયોજન કરવા માટેની અમારી આ વિનંતી પણ છે। આ માર્કેટ કતારગામ આશ્રમ પાસે ત્યાં કંતારેશ્વર મહાદેવ વિશ્વકર્મા સોસાયટીની બાજુમાં ત્યાં એ લોકો રોડની બાજુ પર જ સાઈડ પર જ લગાવે છે। આ કતારગામ ચીકુવાડી આશ્રમની ગલી જ બજાર ભરાય છે ને, એના માટે આવેલા છે અમને, અમારે શાકભાજી વેચવા નથી દેતા છે। કેટલા ટાઈમથી? હમણાં એક મહિનો થવા આવ્યો, એક મહિનાથી ભરી ભરી માલ લઈ જાય છે, અમે ગરીબ માણસ ક્યાંથી લાવવાના, ક્યાંથી ખાવાના, વ્યાજેથી પૈસા લઈને લાવે એ પણ બધા માલ ઉચકી ઉચકીને લઈ જાય છે, વ્યાજવાળા તો ઊભા થઈ જાય, ઊભા થઈ જાય, હાન થાય એટલે લોકોને પૈસા આપવાના, અમે ગરીબ માણસ આનાથી પેટ ભરે છે। શું વિનંતી કરી રહ્યા છે? અમને જગ્યા આપો અને બસ બેસવા દો। 25 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી અમને બેસવા દો, આ વિનંતી છે અમારી, અમે લાગે તો એકદમ કોર્નર કોર્નર પર બેસું। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।